ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો સામાન્ય જ્ઞાન છે ધોરણ એક, એમાં આપણે પાઠ છે 20મો, જુદું ચિત્ર શોધો. જો અહીંયા ચિત્રો મૂક આપ્યા છે, અને તમે જુઓ તમારા પાઠ્યપુસ્તકમાં પણ આવા ચિત્ર હશે. એમાંથી જે જુદું તરી આવતું હોય, જો આ બધી સ્કૂલના બેગમાં હોય ને એ વસ્તુઓ છે, શાર્પનર, પેન્સિલ, બુક અને બેગ છે, તો આ શું જુદું તરે છે? તો બલ્બ. એટલે ને આ ક્રોસ ચોકડી મારેલી છે. હવે તમારા આમાંથી શોધવાનું છે. જો આ બધા ફૂલો છે, ગુલાબનું ફૂલ છે. હવે આમાંથી જુદું ચિત્ર શું છે? તો વૃક્ષનું. એટલે આની ઉપર અહીંયા આવી રીતે ચોકડી કરેલી છે. તમે આવી રીતે કરવાનું. પછી પ્રાણીઓના ચિત્રો છે, તો આ બધા પાલતુ પ્રાણીઓ છે. જો અહીંયાથી, અને આ છે એ પાલતુ નથી, આ જંગલી છે. એટલે અહીંયા ચોકડી મારવાની. ત્યાર પછી ફળ છે, તો આ બધા ફળ છે. અને આ શું છે? શાકભાજી. એટલે અહીંયા જુદું પડે છે ને, એના ઉપર ચોકડી કરવાની. તો આમાંથી તમને શું જુદું લાગે છે? તો મેંગો. ત્યાર પછી નીચે છે બધા પક્ષીઓ છે, અને આ શું છે? પ્રાણી છે. એટલે અહીંયા ચોકડી. એટલે જુદું ચિત્ર શોધી અને એની માથે આપણે ચોકડી મારી. હવે પાઠ છે 21, આપણા સમાજ સેવકો. જો એમાં બધા આપણા સમાજ સેવકો છે, જે એની ચિત્રની નીચે તમારે ઓળખીએ અહીંયા ઓપ્શનમાંથી, અને નામ નીચે સાચા હોય ચિત્ર જોઈને લખવાનું. જો આ કોણ છે? તો ખેડૂત. પછી આ કોણ છે? ટપાલી. આ કોણ છે? ડ્રાઈવર. પછી આ કોણ છે? માળી. પછી વાણન. પછી દૂધવાળો. પછી ડૉક્ટર. આ છે શિક્ષિકા. તો એની નીચે લખવાનું, જે તમે ચિત્ર છે એ ઓળખી અને એના નામ નીચે લખવાના છે. પોલીસ. જો આ કોણ છે? સુથાર. પછી આ શેનું ચિત્ર છે? તો મોચી. અને પછી કુંભાર. એટલે જો હજી અહીં ઉપર ઓપ્શન આપ્યા છે, એ બધા તમારે જવાબ એના ચિત્રની નીચે લખવાના છે. આપણા બધા સમાજ સેવકો છે. ચાલો આજે આ બે પાઠ તમારે પૂર્ણ કરવાના.